આગળ વાત કરીએ પાટણની, તો પાટણના નેત્રા ગામમાં પ્રવેશ બંધી કરવામાં આવી રહી છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સિદ્ધપુરના નેત્રા ગામમાં પ્રવેશ બંધી આપવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે અહીંયા પાટણના નેત્રા ગામમાં, જ્યારે કોરોનાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્રણેય દર્દીના કુટુંબીજનોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 5 દિવસથી આ પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. કોરોનાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે ખૂબ જ ચિંતાની બાબત છે કે પાટણના નેદ્રામાં જે પ્રમાણે આ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, સતત લોકોને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાના 3 પોઝિટિવ કેસ નેદ્રામાં જ બન્યા છે, ત્યારે ત્રણેય દર્દીના કુટુંબીજનોને પણ ક્વોરન્ટીન કરાયા છે. તો સતત જે પ્રમાણે પાટણના નેદ્રા ગામમાં પણ કેસની સંખ્યા વધી રહી છે, પોઝિટિવ કેસની સંખ્યા જે પ્રમાણે વધી રહી છે, ખૂબ જ ચિંતાજનક કહી શકાય. કારણ કે ખૂબ જ નાની જગ્યામાં પણ જો કેસ આ રીતે વધી રહ્યા છે, તો સતત લોકોને ખૂબ જ સતર્ક બનવાની જરૂર છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સોનલ જોડાઈ ગયા છે આપણી સાથે. સોનલ, જણાવશો ખાસ કરીને પાટણના નેદ્રા ગામમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, શું કહેશો? જંકના, જો વાત કરીએ પાટણની, તો પાટણમાં 5 કુલ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 3 નેદ્રા ગામના છે અને બાકીના જે 2 છે તે સિદ્ધપુર ખાતેના છે. હવે અત્યારે નેદ્રા ગામ ખાતે છીએ. હું આપને બતાવવા માંગીશ કે આ એ જ નેદ્રા ગામ છે કે જ્યાં છેલ્લા દિવસોમાં, આ 15 દિવસ થઈ ગયા લોકડાઉનને, અને આ સમયગાળા દરમિયાન જે અલગ અલગ તબક્કામાં 5 કેસ પાટણમાં નોંધાયા છે, તેમાંથી 3 કેસ નેદ્રામાં સામે આવ્યા છે. અને સૌથી વધુ એ છે, જે પેશન્ટ નોંધાયા હતા તેમની બોમ્બેની હિસ્ટ્રી હતી અને બોમ્બે ટ્રાવેલ કરીને આવ્યા બાદ તેમને આ જે રોગ છે કોરોના તે લાગુ પડ્યો હતો. પણ જ્યારે તેઓ ડોક્ટરને બતાવવા ગયા ત્યારે તેમના તરફથી જૂઠું બોલવામાં આવ્યું હતું. ડોક્ટર ટ્રાવેલની તેમની જે હિસ્ટ્રી છે તે ડોક્ટર પાસે છુપાવવામાં આવી હતી. અને તે જ્યારે બોમ્બેથી આવ્યા ત્યારે એક સાથે એક જ સભ્યોએ એક સાથે કારમાં ટ્રાવેલ કરી બાય રોડ બોમ્બેથી નેદ્રા સુધી આવ્યા હતા. અને તેમણે સૌથી મોટી ભૂલ એ કરી હતી કે 3 જે વ્યક્તિઓ હતી તેમની સાથે, તેમણે હિસ્ટ્રી છુપાવી ન હતી, પણ એક વ્યક્તિ જેણે હિસ્ટ્રી છુપાવી હતી તેની સામે પાટણ કલેક્ટર અને પાટણ એસપી તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. અને જે રીતે તેમણે પોતાનો રોગને છુપાવવાની કોશિશ કરી છે તે સંદર્ભે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અને સાથે સાથે જો કે તેમની સારવાર પણ ચાલી રહી છે. વાત કરીએ જો નેદ્રા ગામની, તો નેદ્રા ગામમાં તમે જોયું કે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, આ ગામમાં પ્રવેશ બંધી માટે મનાઈ ફરમાવવામાં આવી છે. છેલ્લા 5 દિવસથી આ ગામમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે. બહારની કોઈ પણ વ્યક્તિ ઇન્કલુડિંગ મીડિયા અહીંયા અંદર નથી જઈ શકતા, પ્રવેશ બંધી કરવામાં આવી છે. હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ કે જોઈ શકો છો જે રીતે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને એક ગ્રીન કલર બોર્ડ છે, સ્પષ્ટપણે જણાવેલું છે કે પણ વ્યક્તિએ અહીંયા ગામમાં આવી કલેક્ટર અને એસપી તરફથી અહીંયા મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે મનાઈ કરવામાં આવી છે બહારની કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા માટે. અહીંયા અત્યારે કહી શકાય કે 2 કુટુંબ એવા છે, એક જ કુટુંબના 4 વ્યક્તિ બોમ્બે થી ટ્રાવેલ કરી અને તેના 14 જેટલા સભ્યો છે જંખના, તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અને અહીંયા ધારપુર ખાતેની જે હોસ્પિટલ છે કોવિડ-19 માટે ખાસ ઉભી કરવામાં આવી છે, આ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે. અને અત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે નેદ્રાના જે સરપંચ છે પ્રહલાદજી તે આપણી સાથે છે. જણાવશો કે કેટલા ઘર ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, કેટલા પેશન્ટ છે અહીંયા અત્યારે? 2 બગલા 3 પોઝિટિવ કેસ આવેલા છે. કેટલા દિવસ નેદ્રામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે? તમે લોકો બહાર જઈ શકો છો કે નહીં, કે પછી કયા પ્રકારની પ્રવેશ બંધી? આજ 5 દિવસ બંધ કરેલી, સરકાર સૂચના આલે પ્રમાણે આગળ ચાલવાનું છે. પ્રવેશ બંધી કરવામાં આવી છે. વધુ એક આગેવાન જયંતિભાઈ જે છે તે આપણી સાથે છે. જયંતિભાઈ, જણાવશો કે પ્રવેશ બંધી કરવામાં આવી છે, કયા પ્રકારની નહીં છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અવેલેબિલિટીની વાત કરીએ તો શું પરિસ્થિતિ? કોઈ તકલીફ નથી હાલ, ગામમાં દુકાનો છે એને કર્યો છે સરકારશ્રીનો, એ પ્રમાણે
કોઈ તકલીફ નથી ગામમાં, બીજી કોઈ તકલીફ નથી. સવારે શાકભાજી પણ ટાઈમસર આવે છે, દૂધ પણ ટાઈમસર મળે છે, કોઈ તકલીફ નથી પબ્લિકને. પબ્લિક પોતપોતાના ઘરોમાં આરામથી રહે છે, કોઈ તકલીફ નથી. જોકે સરકારના આદેશ મુજબ એને ચાલવું જ પડશે, જો નહીં ચાલે તો સજા ભોગવવી પડશે, ગામને જ ભોગવવી પડશે. એટલા માટે પોતે સમજી ગયા છે કે પોતપોતે પોતાના ઘરમાં રહેશે. ગામ લોકો પોતે સમજણપૂર્વક અત્યારે ચાલી રહ્યા છે. ગામની પરિસ્થિતિની જો વાત કરીએ તો કયા પ્રકારના તકેદારીના પગલાં અત્યારે આગેવાનો તરફથી એટલે કે સરપંચ તરફથી, તમારા તરફથી અને ગામ લોકો તરફથી લેવાઈ રહ્યા છે? એના માટે સરકારશ્રી તરફ તો ગામે કે ભાઈ બે જણને કોઈ માને નહીં એટલે ત્રણ માણસો બીજા આપ્યા છે, એ એમની સેફટી માટે અને સલામતી માટે, કે ગામનો કોઈ માણસ બહાર બી ન જાય અને અજાણ માણસ અંદર ન આવે. આ સિવાય ગામના જેટલા રોડથી એન્ટ્રીઓ છે ગામની, એ પણ બધી બંધ કરી દીધી છે. પછી ગામમાં કોઈને હરવા ફરવાની ના પાડી છે. સરકારશ્રી તરફથી બે વખત દવાઓ છોટવામાં આવે છે, પછી આરોગ્ય ટીમ તરફથી મેડિસિન પણ પૂરી પાડવામાં આવે છે, અને દરેકનું ચેકઅપ પણ થઈ રહ્યું છે હાલ પણ. એટલે કોઈ તકલીફ નથી હાલની તરીકે ગામની અંદર. આવે છે તો એનું નામ, નંબર, મોબાઈલ નંબર અને બધું અહીંયા સેવ થાય છે, અને કોઈને બહારથી આવવા પણ દેતા નથી, અને અહીંયાથી કોઈને બહાર જવા દેતા નથી. ફક્ત ખેતીવાડી પૂરતા જે માણસો કામ કરે છે એટલા પૂરતો બહાર જાય છે, અને કોઈ શાકભાજી લેવા માટે સવારે જાય, કોઈ કરિયાણા માટે સવારે જાય, બસ એટલા જેને પાસ ગવર્મેન્ટ આપે છે જ, બાકી સિવાય કોઈ પણ જતું નથી હાલ પૂરતું. તો પાટણમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા સતત લોકોમાં અત્યારે ચિંતા ફેલાઈ ગઈ છે. પાટણના નેત્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસ આવ્યા છે અને લોકોને સતર્ક રહેવાની જરૂર છે.